आज गांधीनगर महानगरपालिका અને ECS કંપનીના સહયોગથી આજે આપણે એક વેબ પેજ લોન્ચ કરી રહ્યા છીએ અને એની સાથે ટોલ ફ્રી નંબર. આજે આ ઇલેક્ટ્રોનિક સાધનોના જે પ્રમાણેનો આપણો ઉપયોગ છે એની આપણે ઉપયોગ કરીને ઘણી વખત ઘણી બધી વસ્તુઓ ફેંકી દેતા હોઈએ છીએ, જેમ કે આપણો મોબાઈલ બગડેલો હોય, એની બેટરીઓ હોય કે ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુઓ હોય, એ વસ્તુઓ એની ધારો કે એની વસ્તુઓમાં હાનિકારક ધાતુઓ જે રહેલી છે એમાં લીડ હોય, મર્ક્યુરી હોય, ઓર્સેનિક પ્લાસ્ટિકનો ઉપયોગ હોય, આવી બધી વસ્તુઓ જે હોય છે એનાથી આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણને ખૂબ એનાથી હાનિકારકતા થતી હોય છે. બધી વસ્તુઓ એટલે આ ઈ વેસ્ટ, આપણો જે વેસ્ટ કલેક્શન જે થાય છે એમાં ઘણી વખત આ બધી વસ્તુઓ વેસ્ટની એની સાથે સાથે જતી રહેતી હોય છે. ડમ્પિંગ સાઇટ ઉપર ઘણી વખત એવું પણ થતું હોય છે કે આ બધી વસ્તુઓ બધા કચરાની સાથે સાથે હોય, એમાં ક્યાંક આગ લાગવાના બનાવો પણ બને છે. એટલે આવું ના થાય અને ઈ વેસ્ટ જે સરકારની ગાઈડલાઇન છે તે પ્રમાણે એને અલગથી એને સોર્ટિંગ કરીને અને આ ખૂબ સરસ મજાનું આજે આનું આપણે લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ કે આને ટોલ ફ્રી નંબર છે 8980044000 8980044000. આ નંબર ઉપર કોલ કરવાથી તમારા ઓફિસ કે તમારા ઘરમાં આ નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો અને વોટ્સઅપ પણ કરી શકો છો. એના ઉપર તમારા ઘરે તમારા ત્યાં કોઈ પણ ધારો કે જૂનો ફ્રીજ હોય, જૂનો મોબાઈલ હોય કે કંઈ પણ વસ્તુ પડી છે એનો ફોટો આપ અપલોડ કરશો, એને જોઈને આ લોકોની જે ગાડી છે એની વાન છે તૈયાર કરેલી, એ વાન તમારા ત્યાં ઘરેથી એને કલેક્ટ કરશે અને એનું જે તમારી ઇલેક્ટ્રોનિક વસ્તુ જે પ્રમાણેની હશે એ પ્રમાણે એનું વળતર પણ ચૂકવશે. એટલે આનાથી ઈ વેસ્ટનો નિકાલ પણ થશે અને આ જાગૃતિ આજના સમયમાં જરૂરી છે, કારણ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની આજે ઉપયોગિતા એટલી બધી છે અને એનો ઉપયોગ પૂરો થયા પછી ગમે ત્યાં જેમ તેમ એને ફેંકી દેતા હોઈએ છે કે ઘરમાં એનો સંગ્રહ પણ નહીં રાખતા હોય છે. ઘણા ઘટનાઓ બનતી હોય છે કે આગ લાગે, બીજું કંઈ થાય, એવી કોઈ ઘટનાઓ પણ ના બને અને પર્યાવરણ પણ એનાથી શુદ્ધ રહે એવો આનો આશય છે. ગાંધીનગરમાં પ્રથમ વખત થઈ રહ્યું છે, કોર્પોરેશન પ્રથમ વખત થઈ રહ્યું. બીજી કોઈ મહાનગરપાલિકાઓ બીજી કોઈ મહાનગરપાલિકાઓ લગભગ અમદાવાદે અને વડોદરા પણ કરેલું છે. અમદાવાદ વડોદરામાં પણ આ જ કંપની કદાચ કામ કરે, આ લોકો જ કામ કરે, અને રાજકોટમાં પણ આ જ કંપની આપણે પણ એક કંપની આ જ કંપની. સામાન્ય રીતે ઈવેસ્ટ કેટલો નીકળતો હોય છે? આપણે ધારો તો અમદાવાદની જગ્યાએ છે, કેટલો મળે છે? આમ જોઈએ ને તો અત્યારે આપણે ઇન્ડિયામાં ઓવરઓલ અરાઉન્ડ એસ્ટિમેટેડ 20 લાખ મેટ્રિક ટન આખા વર્ષનું અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે. હવે આ જે છે એમાંથી સાહેબ લગભગ 12% જેવું જ વૈજ્ઞાનિક પદ્ધતિથી આવી ફોર્મલ સેક્ટરમાં રિસાયકલિંગ થાય છે, એટલે બાકીનું જે 88% છે, અબાઉટ 88%, એ હજી પણ ઇન્ફોર્મલ સેક્ટર એટલે કે જે આપણી જૂની પદ્ધતિ છે, જે અનસાયન્ટિફિક વે છે, જે સેફ નથી, કારણ કે ત્યાં પર્યાવરણને ખૂબ નુકસાન થાય છે. જમીન, પાણી, આપણું વાતાવરણ, કારણ કે એસિડિક પ્રોસેસ થાય છે, એમાં કોઈ પણ પ્રકારના સેફ્ટી મેજર્સ નથી, એના કોઈ સર્ટિફિકેશન મેજર્સ નથી. એટલે ECSના બિહાફમાં વી આર થેન્કફુલ ટુ સાહેબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને આ બધાને કે આવું એક ઇનિશિયેટિવ આપણા મહાનગરમાં લીધું છે, અને આઈ એમ શ્યોર આનાથી આ 12% આપણે 20%, 25% એમ કરીને આપણે બધા સાથે ભેગા કરી 100% સુધી લઈ જવાનું છે. અત્યારે જે કલેક્શન થાય છે એમાંથી કેટલા પર્સન્ટેજ મળવાની તમને આશા છે? પર્સન્ટેજ પ્રોજેક્ટ છે જી, પર્સન્ટેજ વેસ્ટ, ઈ વેસ્ટ કેટલો તમને મળવાની આશા છે? એમ છે કહ્યું છે કે આમાં જેટલી અવેરનેસ એટલે કે જાગૃતિ, સાહેબ સાથે હમણાં એક ચર્ચા થઈ રહી હતી અને સાહેબે બહુ સરસ કીધું કે જેટલી જાગૃતિ થશે એમ પર્સન્ટેજ વધશે.
અને આ બધાનો સહકાર હશે તો ઝડપથી થશે, કારણ કે આ બધા જે જે જનતાને જાગૃતિ આપી શકો એમ છો. ઓફકોર્સ અમે તો કરીશું જ, પણ સાથે સાથે આ બધાનો સહકાર હશે. તમારે વેસ્ટ કલેક્ટર ડોર ટુ ડોર થાય, એમાં ઈ વેસ્ટ જતો હોય, ઈ વેસ્ટ એમાં મિક્સ માર્કેટ જતો જ હોય ને, એમાં જતો જ હોય. દરેક વસાહતીઓને પણ વિનંતી કરું છું કે આપણે પર્યાવરણના સંરક્ષણ માટે આપ બધા આ વિષયમાં બધા સાથ સહકાર આપો એવી જ બધાને અભ્યર્થના છે અને વિનંતી છે મારી.